स्मार्ट सिटी ना प्रोजेक्ट मा कॉर्पोरेशन तंत्र ना वगर विचारेला निर्णयों हवे तंत्र माटे माथानो दुखावो बनी रह्या छे। रेलवे स्टेशन थी मुसाफरों ने सिटी बस डेपो सुधी आववा माटे 2010 मा 2 करोड़ ना खर्चे बनावायेला स्काईवॉक सिटी बस डेपोज ए जग्याए थी खसेड़ी लेता सोबाना गाठिया समान बन्यो छे, तेमज मुसाफरोनी समस्या मा वधारो थयो छे। વડોદરાને દેશના 100 સ્માર્ટ સિટીમાં સ્થાન મળતા જ હરકપદુડા બનેલા સત્તા પક્ષ અને તંત્રના અધિકારીઓએ આડેધડ નિર્ણયો લઈ શહેરને વિકાસનો રાહ બતાવવાની કોશિશ કરી હતી, પરંતુ તંત્રનો વધુ એક નિર્ણય ખોટો સાબિત થયો છે। સ્માર્ટ સિટી અંતર્ગત PPP ધોરણે વર્ષ 2008-09માં રેલવે સ્ટેશનના પ્રવાસીને સિટી બસ સ્ટેન્ડ અથવા રિક્ષા બસ સ્ટેન્ડ જવા માટે સ્કાયવોકનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો। 2010માં પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરના નાગરિકોએ તેનો ઉપયોગ શરૂ કર્યો હતો। સ્કાયવોક મહાનગરપાલિકાએ 1.89 કરોડ ખર્ચ્યા હતા। સ્કાયવોક 148 મીટર લાંબો છે, જેના 3 એક્ઝિટ બનાવાયા હતા, જ્યાંથી રેલવે સ્ટેશનના દિવસના હજારો મુસાફરો અવર જવર કરતા હતા। જો કે 2020માં સિટી બસ સ્ટેશનને જનમહેલમાં તબદીલ કરવામાં આવ્યું હતું। હવે સ્કાયવોક ઉપર લોખંડ કાટ ખાઈ રહ્યું છે અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે। જોખમકારક સ્ટ્રક્ચર તાઉતે વાવાઝોડામાં કારેલીબાગ ખાતેના મુખ્ય રોડ ઉપરનો ગેન્ટ્રી ગેટ ધરાશાયી થયો હતો। તે મુજબ સ્કાયવોક ધરાશાયી થાય તો જવાબદાર કોણ, જેથી તંત્રને તેને તાત્કાલિક ઉતારી લે અથવા અન્ય જગ્યાએ ખસેડે તેવી વિપક્ષ અને સામાજિક કાર્યકર્તાએ માંગ કરી છે। 2010માં જનમહેલ તૈયાર થયું છે ત્યારે કોર્પોરેશન તંત્રએ રેલવે સ્ટેશનથી સિટી બસ સ્ટેશન અને ST ડેપો જવા માટે સબવે બનાવવાની ચર્ચા કરી હતી, તો એ પ્રોજેક્ટ કેમ અમલી ન બન્યો? શું સબવે બનાવવામાં નાણાં તો ચવાઈ ગયા નથી ને? સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની વિપક્ષે માંગ કરી છે। વડોદરા શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલ સ્કાયવોક હાલમાં જર્જરિત હાલતમાં છે। આ સ્કાયવોક રેલવે સ્ટેશનથી આવતા મુસાફરોને સીધા સિટી બસમાં તેમજ જે રિક્ષા સ્ટેન્ડ છે ત્યાં આવવા માટે આ સ્કાયવોક બનાવવામાં હતું, પરંતુ હાલ સ્કાયવોક જર્જરિત થયું છે। બીજી બાજુ જોવા જઈએ તો સિટી બસ સ્ટેન્ડ છે તે જનમહેલમાં ગતું રહ્યું છે, તેના કારણે આ સ્કાયવોકનો કોઈ ઉપયોગ નથી। સાથે સાથે આ 2 કરોડના ખર્ચે જે સ્કાયવોક બન્યું હતું તે સમયે જર્જરિત હાલત જેવું હતું, લોખંડ કટાઈ ગયું છે, ક્યારે પણ પડી શકે તેવો ભય છે। ટૂંક સમય પહેલાં જ જે વાવાઝોડું આવ્યું હતું, વાવાઝોડાને કારણે જે ગેન્ટ્રી ગેટ પડી ગયેલા એવો અહીંયા આ સ્કાયવોક પડવાનો સંભવ છે। સાથે સાથે 24 કલાક રોડ અવરજવર કરે, જો આ સ્કાયવોક પડી જશે તો કેટલા લોકોના મૃત્યુ થશે, જાનમાલને નુકસાન થશે, સાથે સાથે જનમહેલ જવા માટે અંડરગ્રાઉન્ડ રસ્તો પણ પાસ થયો હતો, પરંતુ હજુ બનાવવામાં આવ્યો નથી। તો અમારી વડોદરા મહાનગરપાલિકાના મેયર સાહેબ, ચેરમેન સાહેબ અને કમિશનર સાહેબને વિનંતી છે કે જનમહેલમાં જ્યાં સિટી બસો છે, ST બસો, ત્યાં જવા માટે રેલવેના મુસાફરોને ત્યાં જવા માટે એક જે અંડરગ્રાઉન્ડ પાસ બનાવે છે બનાવવામાં આવે, સાથે સાથે જે સ્કાયવોક છે જર્જરિત હાલતમાં છે વહેલી તકે ઉતારવામાં આવે, નહીં તો જાનનું જોખમ છે।